ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા લક્ષ્મીનગર સોસાયટીમાં પહેલા જ વરસાદમાં જ મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી અને મચ્છરો ઉપદ્રવના સામ્રાજ્યથી લોકોમાં રોષ સાથે રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના ભરાવાને લઈ સ્થાનિકો દ્વારા અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોગચાળો ફાટવાની દહેશત વર્તાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મુખ્ય માર્ગ ઉપર પાણી ભરવાના કારણે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું છે કે સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ભરાતા પાણીના નિકાલ માટે સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પણ સફાઈ અને ગંદકીનો નિકાલ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ચોમાસું જામશે ત્યારે સ્થિતિ વધુ ભયાવહ બની શકે ત્યારે પાલિકા તંત્ર લોકોની સમસ્યાના નિવારણ માટેની કાર્યવાહી હાથ ધરે તે આવશ્યક છે. 20 દિવસથી આ જ પ્રોબ્લેમ છે. ઘડીએ ઘડીએ અમે ફોન પણ કરીએ છીએ, કોઈ આવતું નથી ને પાણી ગંધાય પણ બહુ છે. અહીંઘાળી બધા બીમાર બી બહુ થઈ ગયા છે, જરા ઉલટીઓ બી થાય છે બધાને, કોઈ જોવા આવતું છે નહીં. સ્થાનિક કાઉન્સિલરને તમે રજૂઆત કરી? બધાને રજૂઆત કરી છે. શું કહે છે તો? એ લોકો આવે છે કે આવીશું, પંપથી પાણી ખેંચી લઈશું, વરસાદ આવશે તો પણ વરસાદ 20 દિવસથી નથી ને કોઈ આવ્યું નથી, કોઈ જોવા પણ નથી આવતું. હા બેન આવીશું, હા બેન આવીશું, એટલું જ કયા કરે છે, કોઈ આવતું તો છે જ નહીં. લક્ષ્મીનગર M1 સોસાયટી, આ જે રસ્તો છે તમે જોઈ શકો, આ મેઇન રસ્તો છે. અહીંથી દરેક નમાજી આવે જાય, કોમન દરેક વ્યક્તિ અહીંથી રસ્તો પાસ કરે, અને છેલ્લા 20 દિવસથી તમે આ ગંદકી જોઈ શકો. ઇવન કે પહેલો વરસાદ છે આ ચોમાસાનો, એની અંદર તમે અહીંઘાળી સ્વિમિંગ પુલ બનેલો છે અને એ સ્વિમિંગ પુલમાં ગંદકી તમે જોઈ શકો. એના કારણે અમારા અહીંઘાળી સોસાયટીમાં આટલા જ વિસ્તારની અંદર કમથી કમ 50 બાળકો રહે છે, એમની હેલ્થનું શું? અને એવો બધાથી મોટો પ્રશ્ન એ છે કે આ લોકોએ ગટર લાઇન બનાવી અને ગટર લાઇનની અંદર આટલા જે ઘર છે, ગણતરીના 25 ઘરો એમને વંચિત રાખ્યા તો આ સોસાયટીની બહાર છે. અમે ઘણીવાર અરજી કરી પણ એનો કોઈ જ નિકાલ નથી. ઇવન કે અહીંઘાળી કોઈ રોડ, દરેક લાઇનમાં રોડ બ્લોક લાગેલા છે, તમે મેઇન રસ્તા પર કોઈ જાતના રોડ નહીં જોઈ શકો. સૈયદ સાહેબ છે, એમને અમે ઘણીવાર કીધું કે આનો કંઈ નિકાલ કરો. ઇવન કે અમે સમસાદભાઈને બીજે થ્રુ બી વાત કહેવાયેલી છે કે આનો કંઈ એમ નિકાલ કરો, એમ કે આ બી સોસાયટી જ છે ને, અને આ મેઇન રસ્તો છે, તમે જોઈ શકો કે અહીંઘાળી મસ્જિદ છે, ઘણા નવાજી અહીંથી જાય, એમને ગંદકીથી પાસ થવું પડે છે અહીંઘાળીથી.